જૂનાગઢ શહેરમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજે 71મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત બહેરા મંગળ શાળા ખાતે વૃક્ષારોપણ કરાયું હતું। આ પ્રસંગે મેયર શ્રી ધીરુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે વૃક્ષના વાવેતર સાથે તેની માવજત પણ એટલી જરૂરી છે। તેમણે જૂનાગઢને હરિયાળું બનાવવા સૌને સહયોગી થવા અનુરોધ કર્યો હતો। જૂનાગઢ વિવિધ શાળા સંસ્થાઓમાં ચાલુ વર્ષે 5000 જેટલા વૃક્ષો વાવી મેદાનોને હરિયાળું બનાવવા ખ્યાલ કરાશે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું તુલસીના રોપ આપી સ્વાગત કરાયું હતું। જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના વન મહોત્સવ કાર્યક્રમમાં નાયક મેયર શ્રી હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ શ્રી રાકેશભાઈ ધુલેશિયા, શકરબાગ જૂના નિયામક શ્રી નાયક કમિશનર જયેશ લીખિયા, નટુભાઈ પટોડિયા, અમિતભાઈ પટેલ, મનોજભાઈ જોશીના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। કાર્યક્રમનું સંચાલન સહાયક વન સંરક્ષક શ્રી ઉષ્માબેન નાણાવટીને અને આભાર વિધિ જૂનાગઢ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ચેતન દાફડાએ કરી હતી। રિપોર્ટર મનીષ ડાકી, જૂનાગઢ। અને ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણી એક અભિયાન શરૂ કર્યું છે કે ગ્રીન ભારત, ગ્રીન ગુજરાત, અને એમાં પણ ગ્રીન જૂનાગઢનો આજરોજ 71મા વન મહોત્સવમાં ઉમેરો થઈ રહ્યો છે। અને આજે જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો આજે વન મહોત્સવ અહીંયા બહેરા મુંગાની શાળામાં યોજવામાં આવ્યો। આરોગ્ય રથ પણ જૂનાગઢની અંદર ફરશે અને જેમાં જેને રોપા જોતા હોય એને રોપાનું વિતરણ કરવામાં આવશે। આ જૂનાગઢમાં 5500 જેટલા રોપાઓનું જંગલ ખાતાના સહકારથી વિતરણ કરવામાં આવશે અને એ વાવવામાં આવશે। વાવવા વૃક્ષો વાવવાથી પડતું નથી, પણ એનું માવજત પણ ઉછેરવા માટે માવજત પણ જેમ નાના બાળકને મોટું કરીએ એવી મહેનત, એ ઝાડને મોટું કરવા માટે મહેનત કરવી પડે છે। આજે જંગલ ખાતા તરફથી બહુ સુંદર મજાનું આયોજન કોર્પોરેશન સાથે કરવામાં આવ્યું। આ તકે અમારા ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ, અમારા સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ, શાસક સંતા નટુભાઈ, માન્ય ધારાસભ્યશ્રી, અમારા ડીએમસી વિદ્યા સાહેબ, માહિતી અધિકારી અંતિમભાઈ પરમાર તથા જૂના ડાયરેક્ટર તેમજ જૂનાગઢ શકરબાગ જૂના ડાયરેક્ટર તેમજ ઈસીએફ ઉષ્માબેન નાણાવટી તથા એમના જે ફોરેસ્ટ ખાતાના સ્ટાફે સુંદર મજાની આજ કામગીરી કરી અને જે રોપાનું વાવેતર અહીંયા આજે કરવામાં આવ્યું છે એ રોપા એ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે। અને આજે કોરોના મહામારીમાં પણ આ રોપા છે એ ઔષધિના રૂપમાં બધા કામ લાગે એવા છે। અને આપણી પાસે જે જંગલની જે સમૃદ્ધિ છે, ફોરેસ્ટ સમૃદ્ધિ, તેમાં 1500 થી 1600 જાતના એ રોપ જાતની આપણે ગિરનારની અંદર વનસ્પતિઓ છે, એમાં મોટાભાગની વનસ્પતિઓ એ બીમારીની અંદર એક દવા તરીકે કામ લાગે છે અને એ આપણું ગૌરવ છે જૂનાગઢનું। એટલે હું જૂનાગઢવાસીઓને સૌને વિનંતી કરું છું કે દરેક પોતાના ઘરે એક રોપો વાવે તો પણ ગ્રીન જૂનાગઢ આપણે બનાવી શકશું અને એ રોપો તમને ફ્રીમાં આરોગ્ય રથ દ્વારા મળશે। આજે આરોગ્ય રથને પ્રસ્થાન કરવામાં આવ્યું છે એટલે આરોગ્ય રથ દ્વારા તમે સૌ પૂરેપૂરો એનો ઉપયોગ કરી અને ગ્રીન જૂનાગઢ બનાવવામાં ફોરેસ્ટ ખાતાની સાથે આપણે જૂનાગઢ મહાનગરપાલિકા પણ સાથે રહી અને વૃક્ષ રોપણ કરી અને ઉછેરે એવી સૌ। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કાર્યક્રમને જિલ્લા સ્તરો પણ કરવામાં કામગીરી કરવા માટે એક અભિગમ કરવામાં આવેલો હતો। આ અભિગમના ભાગરૂપે સન 2004થી અનેક જિલ્લાઓમાં આ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક વનોની ઉજવણી કરવામાં આવેલ છે। સાંસ્કૃતિક વનો અમુક આઈ થિંક અરાઉન્ડ 19 જેવા સાંસ્કૃતિક વનોને બનાવવામાં આવેલ છે અને હાલ આ સાલ દરમિયાન રાજકોટમાં એક અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવશે આજી ડેમ પાસે, જેનો લોકાર્પણ ઈ ઓનલાઈન પદ્ધતિથી માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યો છે। આ સાલમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જૂનાગઢ વિસ્તારમાં તેમાં 20 લાખ જેવા રોપાની ઉછેર કરવામાં આવેલ છે અને 13 લાખ જેવા રોપા
વિતરણ પણ કરવામાં આવ્યું. કે વન મહોત્સવના જે પણ ફંક્શન હોય, આ ફંક્શન હોય કે બીજા ફંક્શન હોય, જેટલા પ્લાન્ટેશન થાય છે એ પ્રતિકાત્મક રૂપમાં થાય છે. 50 થાય કે 100 થાય કે 1000 થાય, એ ફક્ત પ્રતિકાત્મક થાય છે. પણ ખરેખર આના જે મુખ્ય સ્કીમ છે એમાં અમે લોકો માટે ખૂબ મોટી સંખ્યામાં રોપાઓ નર્સરીમાં ઉછેરીએ છીએ. અને આ વર્ષે જૂનાગઢની વાત કરીએ તો 20 લાખ જેવા નર્સરીમાં રોપાઓ ઉછેરવામાં આવેલ છે. આ રોપાઓ વન વિભાગ પોતે લગાવવાના હોય એવું નથી, એ લોકોને વિતરણ માટે છે. અને આમાંથી જે 10-20 ની સાઈઝ છે, જે એને અમે નાની સાઈઝ કહીએ છીએ પણ લોકો માટે ખાસી મોટી હોય છે, એ મફતમાં આપવામાં આવે છે. ગમે તેટલી સંખ્યામાં કોઈ પણ વ્યક્તિ પોતાનો ઉપયોગ માટે અમારી કોઈ પણ નર્સરીમાંથી જઈને મેળવી શકે છે. મારી આપ સૌને વિનંતી છે કે આ જે વાત છે લોકો સુધી પહોંચે. સ્ટાફને પણ મારી વિનંતી છે કે ફક્ત કાર્યક્રમ પૂરતું આપણું કામ ના રાખીએ. જે રોપાઓ અમે ઉછેર્યા છીએ લોકોને વિતરણ માટે, લોકો સુધી પહોંચે, આ જાણકારી લોકો સુધી પહોંચે તો જ આજે અમારો કાર્યક્રમ છે.